અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમની સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે ખાસ વાતચીત કરી હતી. આવું કરીએ તેની પર એક નજર. એમના પ્રમુખ અહીંયા આવ્યા છે, સાથે જ આપકો વહાં પે સાબરમતી જેલ પે જાને નહીં દિયા, ક્યા કરને કહોગે? નહીં, યે તો ઝ્યાદતી હૈ કે આપ દૂસરોં કો મિલને જાતે, હમકો નહીં મિલને જાતે. અતિક સાહબ સે हम सुप्रिंटेंडेंट साहब से जाके पूछना चाह रहे थे तो वो बोलते डिटेन जा ही नहीं सकते साहब रोड तरफ, तो ज्यादती है और जनता देख रही है कि बीजेपी हमको रोक दिया अतिक साहब से मिलने से. शहजाद खान भी आपको मिले, क्या कहोगे? अरे भाई मिलने आए, दो लोग मिल सकते हैं ना, कोई बुरी बात तो नहीं है. एनपीआर एनआरसी में काफी प्रोटेस्ट किया था उन्होंने, अच्छा काम किया था, तो इंशाल्लाह और भी मुलाकात होगी, हम आएंगे. 2022 की क्या रणनीति? तैयारी, वही तैयारी को देखने आए हैं. સાબેર ભાઈ સાહેબ તય કરેંગે કિતને સીટ પે લડના ચાહીએ. ઓકે, જે પ્રમાણે અત્યારે એઆઈએમઆઈએમ ના પ્રમુખ ઓશી અહીંયા આવ્યા છે ત્યારે તેમને સાબરમતી જેલમાં જવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ જે 2022 ની રણનીતિ છે તે ચોક્કસ તેઓ કરશે, અને સાથે જ અહીંયા તમામે તમામ જે કેટલીક સીટો ઉપર તેઓ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. વલસાડ પોલીસ અને પાલિકા દ્વારા ગણેશ મંડળ અને ઔરંગા નદીમાં ગણપતિ મૂર્તિઓ વિસર્જન કરવા મનાઈ.